आगामी 5 दिवस ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાને પણ 19 અને 20 તારીખે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય. હાલ જિલ્લામાં દરેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે વ્રજમી ડેમ ઓવરફ્લો થતા તેના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત માંગરોળ તાલુકામાં પણ વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને તાકીદે સલામત સ્થળે ખસી જવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. વાત કરવામાં આવે ભેષણ અને વિસાવદરમાં તો ત્યાં આગળ 3-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાથે સાથે માણાવદર, વંથલી, જૂનાગઢ આ 3 તાલુકાની અંદર અંદાજિત 4-5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. કેશોદ અને મેંદરડાની અંદર પણ અત્યારે 5-7 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સાથે સાથે માળિયા હાટીના તાલુકાની અંદર પણ વરસાદ જે છે એ સૌથી વધારે વરસ્યો છે, એટલે કે અંદાજિત 11-12 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અને સૌથી વધારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાની અંદર એટલે કે સવારના 4 વાગ્યાથી લઈને અત્યાર સુધી વરસાદ અવિરત ચાલુ છે. અંદાજે 16-17 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જમી ડેમ જે છે એ પણ ઓવરફ્લો થયો છે અને 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને ખાસ જાણ કરવામાં આવી છે અને યોગ્ય જગ્યા ઉપર સલામત જગ્યાએ જવા માટેની ભલામણ પણ કરવામાં આવી છે. કલ્પેશ પંડ્યા, દૂરદર્શન સમાચાર, જૂનાગઢ.